વિક્રમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી તેની અંદર કુથી સ્રો સુધીની બારાક્ષરી આજે આપણે લખતા અને વાંચતા શીખીશું. ચાલો જોઈએ હવે આપણે કુથી સ્રો સુધીની બારાક્ષરી. હવે કુથી સ્રો સુધી બારાક્ષરી લખો વિદ્યાર્થી મિત્રો. જે પ્રમાણે ગુજરાતીમાં વાંચીએ એ જ પ્રમાણે આપણે હિન્દીમાં પણ વાંચવાનું છે અને લખવાનું છે. જો ક, કને હસવો વાળું શું વંચાય? કો. તો ખાલી જગ્યામાં આપણે લખીશું કો. ખને હસવો વાળું શું વંચાય? ખો. તો લખીશું ખો. ગને હસવો વાળું શું વંચાય? ગો. તો લખીશું ગો. ગને હસવો વાળું શું વંચાય? ગો. છને હસવા વાળું શું વંચાય? છો. છને હસવા વાળું શું વંચાય? છો. જને હસવા વાળું શું વંચાય? જો. જને હસવા વાળું શું વંચાય? ઝો. ટને હસવા વાળું શું વંચાય? ટો. ઠને હસવા વાળું શું વંચાય? ઠો. ડને હસવા વાળું શું વંચાય? ડો. ઢને હસવા વાળું શું વંચાય? ઢો. ણને હસવા વાળું શું વંચાય? ણો. તને હસવા વાળું શું વંચાય? તો. થને હસવા વાળું શું વંચાય? થો. દને હસવા વાળું શું વંચાય? દો. ધને હસવા વાળું શું વંચાય? ધો. નને હસવા વાળું શું વંચાય? નો. પને હસવા વાળું શું વંચાય? પો. ફને હસવા વાળું શું વંચાય? ફો. બને હસવા વાળું શું વંચાય? બો. તો ફરી આપણે એક વખત વાંચી લઈએ. કો, ખો, ગો, ઘુ, ચુ, છુ, ઝુ, ઝુ, ટુ, ઠુ, ડુ, ઢુ, ણો, તુ, થુ, દુ, ધુ, નો, પો, ફો, બો. હવે બને હસવા વાળું શું વંચાય? ભૂ. તો ખાલી જગ્યામાં લખીશું ભૂ. મને હસવા વાળું શું વંચાય? મો. યને હસવા વાળું શું વંચાય? યુ. રને હસવા વાળું શું વંચાય? રુ. લને હસવા વાળું શું વંચાય? લુ. વને હસવા વાળું શું વંચાય? વુ. સને હસવા વાળું શું વંચાય? શુ. સને હસવા વાળું શું વંચાય? સુ. ષને હસવા વાળું શું વંચાય? શુ. હને હસવા વાળું શું વંચાય? હો. ષને હસવા વાળું શું વંચાય? શુ. ત્રણે હસવા વાળું શું વંચાય? ત્રુ. જ્ઞને હસવા વાળું શું વંચાય? જ્ઞુ. અને છેલ્લે શ્રને હસવા વાળું શું વંચાય? શ્રુ. ફરી એક વખત બોલી જાઓ. ભૂ, મુ, યુ, રુ, લુ, વુ, શુ, 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 હુ, શુ, ત્રુ, જ્ઞુ, શ્રુ. હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ શબ્દ કો પઢીએ ઓર લેખે, એટલે કે આ શબ્દોનું વાંચન કરવાનું છે અને લખવાનું છે. તો ચાલો હવે આપણે લખીશું. શું લખ્યું છે? ઉપકાર. શું લખ્યું છે? ઉપકાર. તો આપણે લખીશું ઉપકાર. હવે બીજો શબ્દ છે ઉજાલા. તો આપણે લખીશું ઉજાલા. હવે ઉતરના. તો આપણે લખીશું ઉતરના. પછીનો શબ્દ છે ઉડના. તો આપણે લખીશું ઉડના. પછીનો શબ્દ છે કુસુમ. તો લખીશું આપણે કુસુમ. હવે બીજો વિભાગ ખુલાસા. તો આપણે લખીશું ખુલાસા. પછી છે કુમુદ. શું લખ્યું છે? કુમુદ. તો કુમુદ. બરાબર. હવેનો આ શબ્દ ચુભના.
તો આપણે લખીશું ચૂભના. પછીનો શબ્દ ઠુમકા, તો લખીશું ઠુમકા. પછીનો શબ્દ છે ચતુર, તો આપણે લખીશું ચતુર. વાંચતા જવાનું અને લખતા જવાનું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, નિમ્નલિખિત વાક્ય પઢીએ ઓર લિખીએ, એટલે કે આ વાક્ય વાંચવાનું છે અને લખવાનું છે. જુઓ, નંબર એક, ચૂહિયા ચતુરથી. ચૂહિયા ચતુરથી, તો આપણે લખીશું ચૂહિયા ચતુર થી, એટલે કે ચૂહિયા એટલે કે ઉંદરથી હોશિયાર હતી. નંબર બે, મુસ્કાન ઉછલ મત. મુસ્કાન ઉછલ મત, એટલે લખીશું આપણે મુસ્કાન ઉછલ મત, એટલે કે મુસ્કાન કૂદ નહીં. નંબર ત્રણ, તુષાર ઉધર જા. તુષાર ઉધર જા, તો આપણે લખીશું તુષાર ઉધર જા, એટલે કે તુષાર તે બાજુ જા. નંબર ચાર, કુમકુમ મુરલીલા. શું લખ્યું છે? કુમકુમ મુરલીલા, તો આપણે લખીશું કુમકુમ મુરલી લા. નંબર પાંચ, સુમિત દુબલા થા. સુમિત દુબલા થા, એટલે કે સુમિત પાતળો હતો. સુમિત દુબલા થા. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે આજે વિડીયોમાંથી ભણ્યા તે બારાક્ષરી, કોથી શ્રુ સુધીની બારાક્ષરી તમારે હિન્દીની ડબલ લીટીની નોટમાં લખવાનું છે વિડીયોમાંથી જોઈને. હવે આપણે મળશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.